જામનગર શહેરના લખોટા તળાવમાં ગેરકાયદેસર માછીમારી કરવામાં આવતા મોટી સંખ્યામાં મૃત માછલા મળી આવ્યા હતા ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે ભારે રોષની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના લખોટા તળાવમાંથી ગઈકાલ ગેરકાયદેસર માછીમારી ઝડપી પાડવામાં આવી છે. લખોટા તળાવના બીજા ભાગમાંથી માછીમારીની જાળ મળી આવી હતી અને માછીમારીની જાળમાંથી 70 માછલાઓ અને 3 જેટલા કાસબાઓ મળી આવ્યા હતા. લખોટા તળાવમાં ગેરકાયદેસર માછીમારીના ઘટનાના પગલે જીવદયા પ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો છે. ગેરકાયદેસર માછીમારી કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વખત લખોટા તળાવમાં તેમજ આજુબાજુમાં આવેલા તળાવમાં ગેરકાયદેસર માછીમારી કરતા તત્વો નજરે પડ્યા છે. જોકે તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે પર્યાવરણ પ્રેમી અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિશ્વાસભાઈ ઠક્કર દ્વારા આ મામલે વધુ વિગતો આપવામાં આવી હતી. વિશ્વાસ ઠક્કર, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. જામનગરની આનબાનને સાંસમાં લાખોટા તળાવના પાર્ટ ટુમાં આજે ફરી એક વખત ગેરકાયદેસર માછીમારીની ઘટના સામે આવી છે. વહેલી સવારે અહીંથી નીકળેલા લોકોએ આ માછીમારીની જાળ જોતા અને બહાર કાઢી છે. એમાંથી 70 જેટલી માછલીઓ અને 3-4 જેટલા કાચબાઓ છે એના મૃત્યુ પામેલા મળ્યા છે જાળીમાંથી. આટલી બધી સારી તળાવની પાળ હોવા છતાં જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો એ મહાનગરપાલિકા માટે ખૂબ જ દુઃખદ ઘટના છે, જામનગર માટે પણ દુઃખદ છે. અને તાત્કાલિક આવા જે ઇસમો હોય જે આ માછીમારીનો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેને તાત્કાલિક પકડી તેને આકરામાં આકરી સજા થવી જોઈએ તેવી અમારી માગણી છે.